આ ધરાતલ પર અવતાર લઈને આ ભારતની ભૂમિને ભક્તિની શક્તિ પ્રદાન કરી અને રાષ્ટ્રને જે વિખરાઈ રહ્યો હતો તેને એક કર્યો આ જે શ્રી રામ જન્મભૂમિનો જે સંઘર્ષ પાછલા પાંચસો વર્ષથી પણ ઉપર સમય થયો જે ચાલી રહ્યો હતો જેનો અત્યારે સુખદ અત્યારે એક પરિણામ આવ્યું છે એ જે સંઘર્ષનો પ્રારંભ થયેલો તે શ્રી વલ્લભાચાર્યજી અને વિઠ્ઠલેશ્વરાચાર્યજીના સમયમાં થયેલો અને લાખો લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કરેલા અને આ લાખો લોકોના પ્રાણ ન્યોછાવર થયા પછીથી આજે એ સોનાનો સોના જેવો દિવસ આવ્યો છે કે જ્યારે બાવીસમી જાન્યુઆરીના રોજ શ્રી રામ પોતાના મૂળ જન્મભૂમિના ગર્ભગૃહની અંદર પ્રતિષ્ઠિત થશે આ જે સંઘર્ષ ચાલેલો એ સમય જે હતો તે વિઠ્ઠલેશ્વરાચાર્યનો અને વલ્લભાચાર્યજીનો સમય હતો એટલે આપણે બહુ ગૌરવ લેવા જેવો છે કે આવા આચાર્યોએ જે આપણને ધર્મની પ્રેરણા આપી જે આપણને રાષ્ટ્રની પ્રેરણા આપી અને જે રીતે આપણને સંગઠિત કર્યા અને વૈષ્ણવતાના નામ પર આખા સમાજને જે સંગઠિત કર્યો એનું આજે સુખદ પરિણામ આપણે જોવા જઈ રહ્યા છીએ અને આપણા જીવનમાં મહાભાગ્ય છે આપણે વિઠ્ઠલેશ્વર આચાર્ય ચરણોના એમના પ્રાવન ચરણોની અંદર વારંવાર વંદન કરીએ આજના ઉત્સવની સમસ્ત ધાર્મિક સમસ્ત ધર્મ પ્રેમી જનોને અમારી વધાઈ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે